પુરોહિતો પુરવાસીઓ દેશવાસીઓ ભિન્ન ભિન્ન વ્યવસાય કરતા રહો તથા અન્ય અન્ય આજ્ઞાન વર્તીઓનો પણ સત્કાર કર્યો. પૃથ્વી દેવી તો પહેલા સ્વભાવથી પૂંજી દેખી હતી, એને એમને સમુદ્ર કયા પ્રકારે કરી અને ઇન્દ્ર એમના લગ્ન સંબંધી ગોળાને શા માટે કરી ગયો. અને વિદ્યાર્થી ભણો બેસો ત્યારે ગુરુજી ઘડિયાળ જોતા હોય તો પછી મજા ના, મારે આ કામ છે મારે આ છે કીધું છે. તો બંને ની જયારે પોતે મુખ તરફની ચિંતા નથી, કે સમયની ચિંતા નથી, કે બીજું કોઈ જવાબદારીની ચિંતા નથી, એવું હોય ત્યારે ભણવાનું બંને ભણાવવાનું બંને અત્યંત આનંદ પડે. આથી ભૂખને કારણે પ્રજાજનોના શરીર સુકાઈને કાણકા થઈ ગયા હતા. એમણે પોતાના સ્વામી પૃથ્વી પાસે જઈને કહ્યું કે રાજા, જે પ્રકારે બખોરના તળપથી આગથી ઝાડ એટલે ઝાડનો નીચેના ભાગમાં એક બપોર થી કોટર મળી અને ત્યાં લાગી મળે ત્યાં ઝાડ જેમ સવાર મળે, એ પ્રકારે અમે પેટની ભીષણ દ્વારા થી મળી રહ્યા છીએ. આપ શરણાગત રક્ષણ કરનારા છો અને અમારા અન્નદાતા પ્રભુ આપને બનાવવામાં આવ્યા છે. આથી અમે આપના શરણમાં આવ્યા છીએ. આપ સમસ્ત લોકોની રક્ષા કરનારા છો, આપ જ અમારી જીવિકાના સ્વામી છો. આથી મેરા દેશ્વર આપ અમે શુદ્ધા કરીએ છીએ અને શીઘ્ર જ અન્ન આપવાનો પ્રબંધ કરો. એ ગુણ થાય જન્મ મળતા પહેલા જ ત્યાં તમારો અંત થઈ જાય. ધરણીયુધમ ચૌસ્યુધાવેક્ષણ ૂયત મહાભાગમ ધર્મ જ્ઞાપનવત્સલિ ભૂતાનાં પાલને સ્થિતો ભવાન સત્વમ ધીમાંસ્નાધિનામ કરુણાધીન
मामि कार्यं च राधामं यत्र विश्वं प्रतिष्ठितम् आत्मानं च प्रदास्यसि पदमङ्गलितास्यसि श्री मैत्रेयजी वैसे पूर्व प्रजा नु वरुण बंधन सांपड़ी महाराज प्रभु बोलांबा श्री स्वामी जी विचार करता रहा। अंत में मणि अन्न न अभाव न कारण खबर पड़ी गई पृथ्वी पोते अन्न अने औषधि वगैरह ने पोता ने छुपा भी रहा से पोता ने बुद्धि थी आ बात में निश्चय कर गए मणि पोता रुद्र उठाव्यो विपुल विराशक भगवान शंकर के समान अत्यंत क्रोधित थी ने पृथ्वी ने लक्ष्य कर ने बाण चढ़ाव्यो એમ શસ્ત્રો ઉઠાવી તે જોઈને પૃથ્વી કાપી ઉઠી અને જે પ્રકારે શિકારી પાછળ પડ્યો હોય અને ભગવાને ભાગે એ પ્રકારે પૃથ્વી ડરીને ગાયનું રૂપ ધારણ કરીને ભાગવા લાગી। આ જોઈને મહારાજ પૃથ્વી આંખો ક્રોધથી લાલ થઈ ગઈ જ્યાં જ્યાં પૃથ્વી ગઈ ત્યાં ત્યાં ધનુષનો બાણ ચડાવીને પાછળ પાછળ લાગ્યા રહ્યા। નિરપરાધ છું આપ મને શા માટે મારવા ઈચ્છો છો આ સિવાય આપ તો ધર્મ ને મનાવશો પછી હું સ્ત્રીનો અવધ આપ શાંતિ કરો છો કઈ રીતે કઈ કરી શકો છો અપરાધ કરી તો સાધારણ જીવ પણ એમના પાસે પડતો નથી પ્રાર્થના જેવા કરુણામય અને નિર્વસંતો એવું કરી શકીશ કેવી રીતે। એક તો હું જૂનો નૌકા સમાન છું આખું જગત મારા જ આધાર ઉપસ્થિત છે મને તોડીને આપ પોતાને અને આપની પોતાની પ્રજાને જળની ઉપર રાખશો કેવી રીતે કે હું તો સુરત નૌકા જેવી છું ને તો આખું વચ્ચે જળ છે જળમાં પૃથ્વીના આધારે બધા કર્યા છે ૃષ્ટાયાંડોશ્રે શમયિષ્યામિ મદ્વાણે ભિન્નાયાસ્તવ મેરસા કુમારેષુ આત્મયોગ્યામ પ્રજા મન્યુમયે મૂર્તિ પ્રણતાંજલિ પ્રાહમયી સજાગવેતુ। અનુચિત ન કરી શકાય તું ના સમજ છે તે પૂર્વ કાળમાં બ્રાહ્મણ ને ઉત્પન્ન કરેલા અન્ન વગેરે ના બીજ ને પોતાના માટે ધરી રાખ્યા છે અને હવે મારી પણ પરવા ન કરીને એમને પોતાના ગર્ભમાંથી બહાર નથી કાઢતો હવે હું મારા પાઉન તને છિન્ન ભિન્ન કરીને તારા મેદ થી આમ શુદ્ધાર્થ અને દીન પ્રજાજનો નો કરુણ બંધન શાંત કરીશ। જે દુષ્ટ પોતાનું પોષણ કરનારા તથા અન્ય પ્રાણીઓ પ્રત્યે નિર્દય થાય છે એ પુરુષ સ્ત્રી અથવા નપુંસક કોઈ પણ હોય એને મારવું એ રાજાઓને માટે ન મારવા સમાન જ છે એટલે કે ન મારવાથી જે નિષ્કામ રહે છે એ માર્યા પછી પણ નિષ્કામ રહે છે
राजा नो धर्म है हरिकोट तो राजा वो ना धर्म तो बोलो शु राजा या धर्म तो वो गर्वी ली शे अने मधुर मस्ता शे आ समय मायाधीश ते गारुगुरु बना रही शे वो बाणों के द्वारा टुकड़े टुकड़ा करी ने मारा योग बल थी प्रजा ने धारण करी शु तो मैं पूर्ति वगैरह क्या पूछो प्रजा कि तुम्हारा योग बल धारण करी शु आ समय महाराज तो तुम प्राणी ने क्रोध में मूर्ति धारण करी लाता એમના શબ્દ સાંભળીને ધરતી કાંપવા લાગી અને એણે એમની અંતિમ વિધિની દોડી આ ચોથો પ્રમાણ કરો માર્જલ નમઃ પરસ્મૈ પુરુષાય માયા વિનશ્વનાનાં કલ્મવે ગુણાત્મને નમઃ સ્વરૂપાન ભવેન નિર્વૃત દ્રવ્યજ્ઞાકાર કવિ બ્રહ્મોર્મયે આદિવાળા વૃક્ષ ને મને લતા કરવાથી જળ મારા લાગ્યા હતા
એક વાર તમારો ઉદ્ધાર કરીને આપે ધરા ઘર તે ગુનામ પ્રાપ્ત કર્યો. સાધારણ જીવો અચિત મોહગ્રસ્ત થઈ રહ્યા છે. મહારાજ ના લોકો તો આપના ભક્તોની લીલાઓને પણ આજે સમજી શકતા નથી, તો પછી આપની કોઈ ક્રિયાનો ઉદ્દેશ ન સમજી શકે એમાં તો આશ્ચર્ય શું છે. આ સમય મહારાજ કૃષ્ણ બોધ બોધ થી કાંતી રહ્યા હતા.
એમને આ પ્રકારે સ્તુતિ કરીને પૃથ્વી પોતાના હૃદયને વિચારપૂર્વક સમાહિત કર્યો અને ડરતા ડરતા પૃથ્વી પૃથ્વીરાજને કહીશું કે પ્રભુ આપ આપના ક્રોધને શાંત કરો અને હું જે પ્રાર્થના કરું છું એને ધ્યાન દઈને સાંભળો. પૃથ્વીમાં પુરુષ બ્રહ્મની જે સર્વ તરફથી સાસ ગ્રહણ કરે છે. તત્વદર્શી મુનિઓએ આલોક અને પરલોકમાં મનુષ્યનું કલ્યાણ કલ્યાણ કરવાની માટે કૃષિ અગ્નિહોત્ર વગેરે બહુ બધા ઉપાયો કાઢ્યા અને કામના લીધા છે. એ પ્રાચીન ઋષિઓને બતાવેલા એ ઉપાયોનો આ સમયે પણ જે પુરુષ શ્રદ્ધાપૂર્વક સારી રીતે આચરણ કરે છે એ સરળતાથી અભિષ્ટ ફળને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જે અજ્ઞાની પુરુષ એમનો અનાદર કરીને પોતાના મન કલ્પિત ઉપાયોનો આશ્રય લે છે એના બધા જ ઉપાયો અને પ્રયત્ન વારંવાર નિષ્ફળ થાય છે. શાસ્ત્રોક્ત ઉપાયો છે તો એ તમે કરો, એને સારી રીતે કરો અને શ્રદ્ધાપૂર્વક કરો તો શ્રદ્ધાફળો મળશે. શાસ્ત્રોક્ત ઉપાય ન કરીને મનમાની ઉપાયો કરશો તો અનેક વાર કરશો અને અનેક પ્રયત્ન કરશો એ પ્રવેશ કરી જશે અને બધી ઈચ્છા પૂરી કરવાનો ઉપાય શાસ્ત્રોમાં છે. આપણા વેદના શાસ્ત્રોને એવું લાવે છે અને આપણી શ્રદ્ધા છે કે કોઈ પણ મનુષ્યની કોઈ પણ કાળના ભૂતકાળ કે વર્તમાન કે ભવિષ્યના કોઈ પણ મનુષ્યને કોઈ પણ ઈચ્છાને પૂરી કરવાનો ઉપાય વેદોમાં બતાવેલા છે. એ રાજા પૂર્વકાળમાં બ્રહ્માજીએ વેદાંત વગેરે ઉત્પન્ન કર્યા હતા. મેં જોયું કે યમ નિયમ વગેરે વ્રતોનું પાલન ન કરનાર દુરાચારી લોકો એને ખાઈ રહ્યા છે. તે લોકો રક્ષક આપ રાજા લોકોએ મારું પાલન કરવાનું છોડ્યું અને મારો આદર કરવાનું છોડી દીધો. આથી બધા લોકો ચોરો જેવા થઈ ગયા છે. આથી અજ્ઞાને માટે ઔષધિઓને મેં મારામાં છુપાવી દીધી. મારી પાસે જે છે એનો ઉપયોગ દુષ્ટ લોકો કરે છે તો પછી શા માટે આપણે મારે રાખી મારા રક્ષણ કરી દીધું. હવે વધુ સમય થઈ જતા અવશ્ય જ એ ધાનને મારો ઉપયોગ થઈ ગયા છે. આપ એમને પૂર્વાચાર્યોને બતાવેલા ઉપાયોથી કાઢી દો. એ લોક બાળક વિરલ જો આપણે સમસ્ત પ્રાણીઓના અભિષ્ટ અને બળની વૃદ્ધિ કરવાની માટે અન્યની આવશ્યકતા છે તો આપ મારે યોગ્ય વાછળ લો, દોહન પાત્ર અને દોહવાની વ્યવસ્થા કરો. હું એ વાછળના સ્નેહથી મને પાનો જળશે અને દૂધના રૂપમાં આપણે હું બધી અભિષ્ટ વસ્તુ આપીશ. એ રાજા એક વાત કીધી છે, આપ મને સમતોલ કરો એવું જરૂરી છે જેથી વર્ષા વખતે બીતી જાય ત્યારે પણ મારા ઉપર ઇન્દ્રનો વરસાવેલું જળ સર્વત્ર ભર્યો રહે. મારી અંદરની જે વિનાશી સુખાઈ ના જાય. આ બધા પર્વતો વાળું જે જમીન છે એ પાણી વહી જાય છે. સમતોલ કરો તો પાણી સંગ્રહ કરે એ આપને માટે બહુ મંગળકારક થશે. પૃથ્વીએ કહ્યું કે પ્રિય અને હિતકારી યોગ્ય સ્વીકાર કરીને મારા પૃથ્વીએ સ્વયંભૂ મનુને વાછરડો બનાવ્યો અને પોતાના હાથમાં જ હાથને પાત્ર બનાવ્યું અને પોતે બધા સ્વાધ્યને દોરી દીધા. તો સમાન અન્ય વિજ્ઞજન પણ સર્વ જગ્યાએથી સાર ગ્રહણ કરી દે છે. આથી એમણે પણ પૃથ્વીના દ્વારા વશમાં કરેલી વસુંધરાથી પોતપોતાની અભિષ્ટ વસ્તુ દોરી દીધી. ઋષિઓએ બૃહસ્પતિને વાછરડો બનાવીને ઇન્દ્રિય પાણી મન અને શ્રોત્રરૂપ પાત્રમાં પૃથ્વીદેવીમાંથી વેદરૂપ પવિત્ર દૂધને દોહ્યો. દેવતાઓએ ઇન્દ્રને વાછરડાના રૂપમાં કલ્પના કરી અને સોનાના પાત્રમાં અમૃત બીજ એટલે મનોબળ અને ભોજ એટલે ઇન્દ્રિય બળ અને શારીરિક બળરૂપ દૂધને દોહ્યો. દૈત્યને દાનાઓએ અસુર શ્રેષ્ઠ પ્રહલાદને વસ્ત્ર બનાવીને લોખંડના પાત્રમાં મદિરા અને આસવ એટલે નાળીઓ દૂધ દોહ્યો. ગંધર્વ અપ્સરાઓએ વિષ્ણુની વાછરડો બનાવીને કમળરૂપ પાત્રમાં સંગીત માધુર્ય અને સૌંદર્યરૂપ દૂધ દોહ્યો. वत्सेन पितरो यमुना कव्यं क्षीरमरुक्षत आनुमात्रे महाभागा श्रद्धया स्वाध्वदेवता प्रकल्प्यवसं कविनं सिद्धा सङ्कल्पनामयी सिद्धिं नभसि विद्याञ्जये च विद्याधरादयः अन्ये च मालिनो मायामन्तर्धानाद्भुतात्मना मयं प्रकल्प्य वत्सन्ते ऋतुर्धारणामयीं यत्स रक्षांसि भूतानि विशालापि शिकासनाः.
अरण्यपात्रे चादुक्षं दुहेरे सुपर्णवत्सालं चाचरमेव च वनवत्सावनस्पतय पृथक् रसमयं पयः क्षीरभेदं पुरुद्रः भूमण्डलमिदम्बैन्यत्रायस्तत्रे समं विभुः अथास्मिन् भगवान्वैन्य प्रजानां वृत्तिलभ्या निवासान्तरत्वयाश्चक्रे तत्र तत्र यथावतः ग्रामान् पुरः पत्तनानि दुर्गाणि विविधानि च कोशान् प्रजा सुरान् प्राप्तुषा पुरग्रामादिकल्पना यथा सुखं वसन्ति स्म तत्र तत्रा कुतोभया श्राद्धनाधिष्ठाता महाकर्तृगणे अर्जुन नाम